ગુજરાત સાહિત્ય અકાદમી અને ઓમ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે આપણી ભાષાના જાણીતા માનીતા હાસ્ય લેખક જ્યોતિન્દ્ર હરિ હરિહરશંકર દવેના એકસો અઢારમાં જન્મદિન પ્રસંગે હાસ્યમે જયતે સાહિત્યિક વ્યાખ્યાનું આયોજન કરવામાં આવ્યું છે આપ સૌનું સ્વાગત છે અધ્યક્ષ અકાદમીના અધ્યક્ષશ્રી પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા સાહેબ અને વક્તાશ્રીઓ પ્રદીપભાઈ દવે અને માન્ય શ્રી રતિલાલ બોબીસાગર સાહેબને વિનંતી કે આપ મંચ ઉપર આપણું સ્થાન ગ્રહણ કરો આપણે ત્રણેય વક્તાઓને તાળીથી વધાવીશું આપ જાણો છો તેમ હોમ કોમ્યુનિકેશન છેલ્લા પાંચ વર્ષથી દિવંગત સાહિત્યકાર અને કવિના જન્મદિન પુણ્યતિથિએ નિયમિત સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરે છે અને એ તમામ આયોજન થયેલ કાર્યક્રમ એ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા યુટ્યુબમાં સાહિત્ય વિમર્શ ચેનલ છે એમાં અપલોડ કરાઈ છે એ દ્વારા પણ જે અગાઉ થઈ ગયેલા છે એ કાર્યક્રમ આપ માણી શકશો અને આ કાર્યક્રમ પણ ટૂંક સમયમાં આપ માણી શકશો અને જે અહીંયા હાજર નથી એ લોકોને આપ મોકલાવી પણ શકો છો ફેસબુક પર ઓમ કોમ્યુનિકેશન ફેસબુક એકાઉન્ટ છે જો આપ ફેસબુક ધારક હો તો એ દ્વારા પણ આપ માહિતી મેળવી શકો છો અને કાર્યક્રમ અંગેના ફોટોગ્રાફ્સ યુટ્યુબ લિંક્સ બધી માહિતી એ ફેસબુક દ્વારા પણ આપને મળી શકશે આપણે વક્તાઓનું સ્વાગત કરીશું હું ગુર્જરના મનુભાઈને વિનંતી કરું કે આ ભાવ અને પદ્મશ્રી વિષ્ણુભાઈનું સ્મૃતિચિન્હથી સ્વાગત કરું હું સુ સુકુમારભાઈ સુકુમારભાઈ પરીખ અહીંયા આવ્યા છે હું એમને વિનંતી કરું કે આપાવો અને સ્મૃતિ ચિન્નથી રતિલાલ સાગર સાહેબનું સ્વાગત કરું હું ભીખેશભાઈ પટેલને વિનંતી કરું કે આપાવો અને પ્રદીપભાઈ દવેનું સ્વાગત કરો કાર્યક્રમમાં સૌપ્રથમ અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા સાહેબ ભૂમિકા રજૂ કરશે ત્યારબાદ પ્રદીપભાઈ દવે પ્રદીપભાઈ દવે એટલે જ્યોતિન્દ્રભાઈ દબાઈના એ પુત્ર છે ખાસ આ કાર્યક્રમ માટે એમના જીવન વિશે વાત કરવા માટે એ ખાસ મુંબઈથી એને એમના પત્નીશ્રી બંને ખાસ અહીંયા ઉપસ્થિત થયા છે તો ખાસ એમનું આપણે તાળીથી અભિવાદન કરીશું જ્યારે પ્રદીપભાઈ સાથે વાત થઈ ત્યારે એમની તબિયત નાદુરસ્ત હતી અને આવી શકે એવી પરિસ્થિતિ નથી પણ સમય સંજોગો અનુસાર અત્યારે એ ખૂબ સ્વસ્થ છે અને આપણી વચ્ચે છે એનો આનંદ છે અને એમણે એક સૂચન કર્યું હતું જ્યારે વાત થઈ ત્યારે કે જ્યોતિન્દ્ર દવેના જીવન વિશે તો ઘણી બધી જાણીતી વાતો છે પણ હું કંઈક એવી વાત કરીશ કે જે ક્યાંય આપે સાંભળેલી કે વાંચેલી ના હોય તો એ આપણા માટે ઘણી મોટી ઉપલબ્ધિ ગણાશે એટલે પ્રદીપભાઈ દવેના વક્તવ્ય પછી રતિલાલ બોરીસાગર સાહેબ એ જ્યોતિન્દ્ર દવેની સાહિત્ય સૃષ્ટિ વિશે વક્તવ્ય આપશે અને આ ત્રણેય વક્તવ્ય દરમિયાન વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં જેની ખાસ નોંધ લેશો તો હું અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા સાહેબને વિનંતી કરું કે આપ આવો અને ભૂમિકા રજૂ કરો માનનીય રતિલાલભાઈ પ્રદીપભાઈ મુરબ્બીઓ અને મિત્રો આમ તો આપણે આ બંને વક્તાઓને જ સાંભળવાના છે હું વચ્ચે બહુ ઓછી મિનિટોમાં અવરોધરૂપ રહીને મારી વાત પૂરી કરીશ પ્રદીપભાઈને તમે સૌ નિહાળી રહ્યા છો મેં તો પહેલી વાર જોયા તમારા બીજા ઘણા લોકોને પણ એવું હશે અને લગભગ બધાને ભ્રમ થશે કંઈ જ્યોતિન્દ્ર દવે જ બેઠા છે લગતા હશે કે કેમ મને ખબર નથી પણ હમણાં મેં કંઈક ખાનગીમાં કોકભાઈ આવ્યા ત્યારે સાંભળ્યું કે નાટક બહુ સારા કરે છે અરવિંદભાઈ ભૂતકાળમાં કર્યા હશે આજે આપણે એમને સાંભળશું અને રતિભાઈ તો આપડા હાસ્ય સાહિત્યના સારસ્વત છે જ્યોતિન્દ્રભાઈની આખી જે પરંપરા છે એ પરંપરામાં હાસ્ય એટલે શું અને હાસ્ય સાથે આપણો સંબંધ કઈ રીતે જોડાય એનું અદલ ઉદાહરણ જો મેળવવું હોય તો રતિલાલભાઈ પાસ જવું પડે ઉત્તમ શિક્ષક તો છે જે અને જ્યારે લખે છે ત્યારે વિહાર કરે છે બરાબર સાહિત્ય અકાદમીનો અહીં માત્ર એક નાનકડી જ ભૂમિકા છે બહુ મોટી નથી મહત્વની ભૂમિકા તો મનીષાભાઈની છે દરેક વખતે કોઈને કોઈ સાહિત્યકાર વિશે આપણને બધાને ભેગા થવાનો મોકો આપે છે સત્સંગ કરવો એ પણ મોટી ચીજ છે આ યુગમાં એકત્રિત થવું વાતો કરવી બોલવું મળવું એ અદ્ભુત ઘટના છે અને કારણ કે અકારણ સત્સંગ થવો જોઈએ એની ભૂમિકા મનીષભાઈ પૂરી પાડે છે દર વખતે દર મહિને એક કે બે કાર્યક્રમ હોય જ છે કેટલાક સારા કાર્યક્રમ હોય છે કેટલાક બહુ જામતા નથી એ અમે બંને સમજીએ છીએ કયા કાર્યક્રમ વિશે મેં વાત કરી એમને પણ અમદાવાદમાં આ પ્રકારે સાહિત્યનો એક માહોલ સર્જાય અને ભવિષ્યની પેઢીને એનું ડોક્યુમેન્ટેશન પ્રાપ્ત થાય કાર્યક્રમ તો થાય આપણે મળીશું ને પછી વિખરાઈ જશું પણ પછી શું મારી અને તમારા પછીની જે પેઢી છે જેને જ્યોતિન્દ્ર દવે કોણ છે ખબર નથી જે વાંચવામાં આળસું છે જેને નેટ જ માત્ર આધાર થાય છે અને ગૂગલ એનો દેવતા છે અને એમાં પણ કેટલી બધી ખોટી માહિતીઓ આવે છે આપણે જાણીએ છીએ તો ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ભાષા અને ઇતિહાસ અને મીડિયા કવિતા સહિત લોકસાહિત્ય પણ એ બધાને પામવાની આવશ્યકતા આજે જેટલી છે એટલી પહેલાં ક્યાં રહી નહોતી આજના સંજોગોમાં આ વેરવિખેર થયેલી જાતિ પ્રજાતિ એને એકત્રિત કરીને એના માનસિક શુદ્ધિકરણ માટે હું તો એને શુદ્ધિકરણ કહું છું ચેતના પ્રગટાવવા માટે સાહિત્ય સિવાય બીજો કોઈ રસ્તો નથી ન તો રાજકારણ ન સમાજકારણ ન ધર્મકારણ લગભગ બધા નિષ્ફળ ગયા છે હું બહુ જવાબદારીપૂર્વક કહું છું એટલે સાહિત્યનો જે શબ્દ છે એ શબ્દને ફરી એકવાર ગુજરાતમાં આપણે પ્રગટાવવો પડશે કેવી રીતે કરવો યુનિવર્સિટીઓ શું કરે હાઈસ્કૂલો શું કરે સંસ્થાઓ શું કરે એ બધા પોતપોતાના ધર્મો છે પોતે પોતાની રીતે કરી શકે છે સાહિત્ય અકાદમીએ એવું વિચાર્યું છે કે આપણાથી જેટલું શક્ય બને એટલું પુરાણું સાહિત્ય અને વર્તમાન સાહિત્ય અને નવોદિત સાહિત્ય ત્રણેયને આપણે અવકાશ આપવો અને અવકાશ આપવાની શરૂઆત ક્યારની થઈ ગઈ છે એકાદ વર્ષથી તો આપણે ઘણા બધા પુસ્તકો છાપ્યા ઘણા બધા પાઇપલાઇનમાં છે બીજા પણ છે જે ક્લાસિક પુસ્તકો હતા એની પુનર્મુદ્રણ પણ થવા માંડ્યું છે અને કાર્યક્રમો થાય છે એને કારણે એક શબ્દ અમે સાંભળ્યો અને એ અમે આખા ગુજરાતમાં પ્રચલિત કર્યો છે સંવાદ સભા લોકોની સાથે મુખોમુખ મોઢા મોઢ વાત કરવી એને સાંભળવા અને આપણે એમને સંભળાવવું બે વન વે નહીં અને પરસ્પરમાંથી જે જીજીવિષા ઊભી થાય છે જે ઉત્કંઠા ઊભી થાય છે જે સામાજિક ઈચ્છાશક્તિ ઊભી થાય છે સાહિત્યિક ઈચ્છાશક્તિ મારે પ્રગટા છે સામાજિક તો છે રાજનીતિક પણ છે બધી બાકી પણ ઈચ્છાશક્તિ કેમ ધીરે ધીરે અસ્ત થતી જાય છે એના દુઃખ ગાવાની આવશ્યકતા નથી માતૃભાષા કેમ ધીરે ધીરે અસ્ત થતી જાય છે એનો પણ શોક કરવાની જરૂર નથી જે પ્રજાની પાસે નર્મદ હતા જે પ્રજાની પાસે જ્યોતિન્દ્ર દવે હતા જે પ્રજાની પાસે ખબરદાર હતા જેની પાસે મુનશી મેઘાણી ધૂમકેતુ હતા એ ભાષા અને એ ભાષાએ આખી દુનિયામાં ખેડાણ કર્યું છે સાહેબ સાહીઠ જેટલા દેશોમાં આપણા ગુજરાતીઓ વટથી જીવે છે બધા ક્ષેત્રોમાં જાય છે માત્ર ભાષામાં નહીં માત્ર વેપારમાં નહીં પણ બધી જગ્યાએ તો ગુજરાતની અસ્મિતા છે એને આપણે વધારે તેજસ્વી બનાવવાનું જો કામ કરવું હોય તો સાહિત્ય એક માધ્યમ છે સાહિત્યના કાર્યક્રમો પણ થતા રહે છે થવા જોઈએ વધારે થવા જોઈએ કોઈ વાર આપણને સારા લાગે કોઈ વાર ન લાગે કોઈવાર અલગ અલગ પ્રકારના થતા હોય છે પણ સાહિત્ય કોઈપણ પ્રકારના પક્ષપાત કે પૂર્વગ્રહ વિના સાહિત્યનો શબ્દ લોકો સુધી પહોંચવો જોઈએ જે લોકો ભણે છે જે શાળાઓમાં છે જે નથી ભણતા જે શિક્ષકો છે જે અધ્યાપકો છે જે મીડિયામાં બેઠા છે બધાને આજે આવશ્યકતા છે કે આપણો સાહિત્યનો માહોલ એકદમ પ્રવૃત્ત રહે અકાદમી એવું કામ કરી રહી છે ધીરે ધીરે એને ડિજિટલાઇઝેશન પણ થયું છે વેબ શરૂ કરી છે જેમાં તમને બધા કાર્યક્રમો જે રીતે મનીષભાઈના મળે છે યુટ્યુબ ઉપર એ રીતે બાકી બધા કાર્યક્રમો થાય છે એ પણ એના વક્તવ્યો એની ચર્ચાઓ બાકી બધું તો મળતું રહેશે શબ્દ સૃષ્ટિ સંપાદિત થાય છે અને એ પણ દર મહિને નિયમિત રીતે બહાર પડે છે પારિતોષિકો આપણે આપીએ છીએ વિવિધ લેખકોને દર વર્ષે ઉત્તમ પુસ્તકો એક બે ત્રણ જે હોય પણ ઉત્તમ એટલે માત્ર કોઈ એક વર્ગ નહીં કોઈને પણ ખુલ્લું છે આ આ મેદાનમાં કોઈ પણ પોતાનું પુસ્તક મોકલી શકે મેરેથોન દોડ તો થાય પણ તોય એમાં પણ ક્યાંક ક્યાંક જ્યાં નિર્ણાયકો હોય નિર્ણાયકો નક્કી કરશે અને મને લાગે છે કે સાહિત્યની આ પારદર્શિતા એ જ એની સ્વાયત્તતા છે અમે સ્વાયત્તતાનો કોઈ ગંઠ બાંધીને ચાલતા નથી ચાલવું પણ નથી જેમને જેમને ઘંટ જોઈતો હોય અને હવે વળગી પડ્યો હોય ઘંટને છૂટતો ન હોય તો એમાં આપણો કોઈનો વાંક નથી દોષ નથી ભગવાન એમને સદબુદ્ધિ આપે ઘંટને આપે એમને નહીં પણ આ આ રીતે આપણે કાર્યક્રમો કરીએ છીએ અને એમાં જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં સંસ્થાઓને વ્યક્તિઓને કોલેજોને આપણે જે બજેટ છે નાનું સરખું એમાંથી મદદ પણ કરીએ છીએ પ્રકાશન પણ થાય છે જુદા જુદા પુસ્તકો હમણાં થોડા એકાદ બે મહિનામાં બીજા પણ આવશે લોક સાહિત્ય ઉપર ઘણું કામ થયું છે ગુજરાત સાહિત્ય અકાદમી હશુ યાજ્ઞિકને બાકી બધાએ જે વિદવત્તા ભર્યું કર્યું છે એમની એકેડેમિક છે બધું પણ એના ઉપરાંત મારી ઈચ્છા એવી છે કે આખા ગુજરાતમાં જે કંઈ મેઘાણી પછી જે અટકી ગયું છે જ્યાં નાના નાના ગામોમાં અને આજે પણ મને નવાઈ લાગે છે કે કેવા કેવા લોકગીતો ક્યાં ક્યાં હોય છે ઇતિહાસ સાથે જોડાયેલા રાજનીતિ સાથે જોડાયેલા ધર્મ સાથે જોડાયેલા ઉત્સવોની સાથે જોડાયેલા હમણાં હું ચોરવાડ ગયો તો સૌરાષ્ટ્રના એક નાનકડું ગામ છે તો આજથી સો વર્ષ પહેલાંના ક્રાંતિકાર પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા ઉપરનો ત્યાં મેં ગરબો સાંભળ્યો જૂનો ગરબો લોકગીત સાહેબ એટલે ક્યાં શું પડ્યું છે આપણને ખબર કચ્છમાં કેટલું બધું પડ્યું છે રામરાંદ જે આપણું રામાયણ કચ્છી રામાયણ એ સચિત્ર છે અને એ આખો આખી રાત એ પ્રગટે છે આખી રાતે ચલાવવામાં આવે છે ખેડૂતો મોસમ પૂરી કરે ત્યારે મને બરાબર યાદ છે કે આપણા સંસ્કૃત ઉપર ઉપકોમાં પણ આ આ ઉત્સવો છે સંસ્કૃતના જે ઉપરૂપકો છે લીમ છે સમવકાર છે ભણ છે વ્યાયોગ છે આ બધા જે નાના નાના સ્વરૂપો છે એ સ્વરૂપો સામાન્ય પ્રજાની જે જ્યોતિન્દ્રભાઈએ જે કર્યું એ કે ભાઈ સામાન્ય પ્રજાને દુઃખમાંથી પણ હાસ્ય પેદા કરવું છે તો કઈ રીતે કરે દંભની કોઈ કોઈનો દંભ હોય કોઈનો આ હોય તે હોય એને લેતા લેતા એ આ બધા નાટકો થાય છે આ આ ઉપરૂપકોના અને મધ્યપ્રદેશમાં મેં જોયું કે ત્યાં મહોબા અને બાકી બધી જગ્યાએ આખી રાત ચાલે પહેલાં રાજાઓ પણ ચલાવતા હતા હજી પણ થોડી થોડી ક્યાંક ને ક્યાંક પ્રવૃત્તિ તો એક રાતથી શરૂ થાય સવાર સુધી એક નાટક થાય બીજું પછી સંભકાર આવે પછી ભાણ આવે પછી વ્યાયોગ આવે પછી ડીમ આવે આ એના પ્રકારો છે પણ એ પ્રકારો આમ આદમી સામાન્ય મારી અને તમારી વેદના અને મારા અને તમારા હાસ્યને પ્રગટ કરે છે ભૂમિકા રૂપે એટલે આપણી કલા આપણી સંસ્કૃતિ આપણું સાહિત્ય એનું પુનરાવલોકન થવું જોઈએ અને વારંવાર થવું જોઈએ અને એને માટે સંસ્થાઓએ શક્ય એટલું કરી છૂટવું જોઈએ ગુજરાત સાહિત્ય અકાદમી આ કામ કરવા માગે છે તમારા સૌનો એમાં સહયોગ છે એની મને પૂરી ખાતરી છે અને આજે આપણે રતિભાઈને અને પ્રદીપભાઈને બંનેને સાંભળીશું મારે મારી વાત અહીં પૂરી કરવી છે સર્વપ્રથમ મુરબ્બી શ્રી પદ્મશ્રી વિષ્ણુભાઈનું વિદવત્વ પર વ્યાખ્યાન સાંભળ્યા પછી હવે હું યુતિન્દ્રભાઈ વિશે કશું કહેવાની દૃષ્ટતા કરું છું અને કેટલાક કાર્યક્રમો હમણાં જ વાત થઈ તે પ્રમાણે ફીસા થઈ જતા હોય છે તેમ આ કાર્યક્રમને કદાચ હું ફીસો કરી નાખું તો આપ મને ક્ષમા કરશો એવી અરજ વિચારું છું સૌ પ્રથમ જ્યોતિન્દ્રભાઈની જે અપૂર્ણ અને અગ્રંથસ્થ નવલકથા મોચીડાનો મોચીડો એમાં એમણે કહ્યું હતું કે કોઈ પણ વસ્તુ માટે સૌથી મહત્વની કોઈ વસ્તુ હોય તો તે શરૂઆત છે કોઈ પણ વસ્તુની શરૂઆત વગર એ વસ્તુ થઈ શકે નહીં એટલે એ વિધાનને અનુસરીને હું કંઈક જ્યોતિન્દ્રભાઈ વિશે થોડીક જાણીતી થોડીક અણજાણીતી થોડીક બિલકુલ નહીં જાણીતી એવી વાત આપની સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરું છું સર્વપ્રથમ તો પદ્મશ્રી વિષ્ણુકુમારભાઈ મુરબ્બી રતિલાલભાઈ ગુજરાતી સાહિત્ય એકેડેમી હોમ કોમ્યુનિકેશન્સ એ બંને સંસ્થાઓના સભ્યો અને મને અહીં ખાસ આમંત્રણ આપીને જ્યોતિન્દ્રભાઈ વિશે વાતો કરવા બોલાવવા માટે કવિ ગઝલકાર મનીષભાઈ એ સર્વનો હું આભાર માનું છું અને એમને પ્રણામ કરું છું ત્યાર પછી એમને વિશે જ્યોતિન્દ્રભાઈ વિશે કંઈક બોલવું કંઈક કહેવું એવો આગ્રહ હતો એટલે એમને વિશે થોડું ઘણું કંઈક કહેવાનો પ્રયત્ન કરું છું જ્યોતિન્દ્રભાઈને કેટલીક એવી વસ્તુઓ હતી કે જેનો શોખ હતો અને એ શોખ જાણીતો પણ હતો અજાણ્યો પણ હતો લોકોથી એમને પીવાનો શોખ હતો એમ કહીએ તો કદાચ લોકોને અજરજ થાય કે જ્યોતિન્દ્રભાઈ પીતા પણ ખરા હા એ પીતા અને ખૂબ પીતા પણ આ બાટલી ફાટલી નહીં વિલાયતી કે દેશી એવી કોઈ નહીં એ પીતા તે દેશી પીણું ખરું ચા એમને ચા પીવાનો ખૂબ જ શોખ હતો અને વારે ઘડીએ એક કરતાં વધારે વાર દિવસમાં ચા પીતા ચા વારે વારે કરવી ન પડે એટલા માટે મોટી કિટનીમાં ચા ભરી પણ રાખતા અને જ્યારે મન થાય ત્યારે ચા પીતા ચાનો આવો શોખ હતો તે પ્રમાણે એમને બીજો શોખ પાનનો હતો ચા પાન તો ચાની સાથે પાન પણ એમને પાનનો શોખ હતો અને પાન ખાતા પાન પણ પુષ્કળ પ્રમાણમાં ખાતા પણ તે બહારથી મંગાવીને મસાલેદાર પાન નહીં પોતાને હાથે પાન બનાવીને ઘરમાં જ થોડાક પાન મંગાવી રાખીને પોતાની હાથે સાફ કરીને એને ચૂનો કાથો વગેરે લગાડીને પાનના બીડાં વળાવીને તો પાનના બીડા વાળીને પોતે પાન બનાવીને ખાતા સાથે રાખી મૂકતા અને જો કશે બહાર જવાનું હોય તો એક ડબ્બીમાં થોડાક પાનના બીડાઓ રાખી મૂકતા એક પ્રસંગે એવું બન્યું હતું કે એવી રીતે પાનના બીડા સાથે લઈને ગયા હતા હવે જે ડબ્બીમાં એ લઈને ગયા હતા તે કંઈક યોગાનું સર એવી હતી કે જે સિગરેટની ડબ્બી છે એવું લાગતું હતું એટલે એમની સાથેના કેટલાક મિત્રો જેઓ ધૂમ્રપાનના શોખીન હતા તેમને એમ થયું કે ચાલો જ્યોતિન્દ્રભાઈ પાસે સિગારેટ છે તો આપણે જરૂર આપશે પણ એમણે ડબ્બી ખોલી તો અંદરથી પાન નીકળ્યા એમ એ એ અને પાન એ રહેતા તે ઉપરાંત એમને બીજો કોઈ શોખ હોય તો તે સંગીતનો શોખ હતો કેટલાક જણને જાણીને કદાચ નવાઈ લખશે પણ એમણે એકવાર કહ્યું હતું કે સાહિત્યનો શોખ મને જેટલો છે એના કરતાં વધારે સંગીતનો શોખ છે સંગીત મારો પ્રથમ પ્રેમ છે સંગીતનો શોખ હતો પણ એ પોતે ગાતા નહીં ગાવાનો ખાસ પ્રયત્ન કરતા નહીં એમનું કહેવું હતું કે હું જો ગાવાનો પ્રયત્ન કરીશ તો આજુબાજુમાં જેટલા લોકો હશે તે વહેલામાં વહેલા અહીંયાથી કઈ રીતે વિદાય થવું તેનો પ્રયત્ન કરશે એટલે એ ગાતા નહીં પણ વાદ્ય સંગીત ઉપર એમનો સાધારણ સારો કાબુ હતો અને રોજ રાતે દિલરૂબા અને સિતાર બે વગાડતા જે મેં વર્ષો સુધી એમની પાસે બેસીને સાંભળ્યું છે સંગીતનો એમનો શોખ હતો વાદ્ય સંગીત જાણતા સારું જાણતા એટલું જ નહીં પણ આપણા ક્લાસિકલ સંગીતનું શાસ્ત્રીય સંગીતનું એમને ઊંડું જ્ઞાન હતું એની જાણકારી એટલી બધી હતી કે એમના સમકાલીન પંડિત ઓમકારનાથ ઠાકુર સાથે કલાકો સુધી એ આપણા શાસ્ત્રીય સંગીત વિશે ચર્ચા કરતા એમને સંગીતનો આટલો શોખ હતો તે ઉપરાંત એ ઘણી વખત બીજા પોતાના શોખ વિશે વાત કરતા સંગીતમાં એમને જે પ્રવીણતા મળી તેમાં એમને સંગીત સાંભળીને પણ ઘણું શીખવાનું મળ્યું અને એ ઘણા સંગીતના જલસાઓમાં હાજર થતા એ હિસાબે એ કારણે એમને કેટલાક સંગીતકારો સાથે ઓળખાણ થયું હતું એમાંનો એક બિસ્મિલ્લા ખાન બિસ્મિલ્લા ખાનનું શરણાઈ વાદન ઘણું જાણીતું છે અને એમને એ ઘણું ગમતું એટલે મારા પોતાના જનોઈ પ્રસંગે એમણે બિસ્મિલ ખાનને આમંત્રણ આપ્યું કે જો આપને અનુકૂળ થાય તો આવીને શ્રોતાઓનું મનોરંજન આપના સંગીત દ્વારા કરો બિસ્મિલ્લા ખાન સહર્ષ આવીને પોતાનો શ કુશળતાનો દાખલો લોકો સમક્ષ રજૂ કરીને એમણે લગભગ એક સુધી લોકોને સંગીતનું રસપાન કરાવ્યું આ પત્યા પછી એમણે જ્યોતિન્દ્રભાઈને પૂછ્યું કે જુઓ જ્યોતિન્દ્રભાઈ મેં યથાશક્તિ મારી સમજ અનુસાર શરણાઈનું વાદન કર્યું છે અને મને લાગે છે કે મારાથી આથી વધારે સારું વગાડી શકાતે નહીં છતાં હું તમને પૂછું છું કે તમને શું લાગે છે મારા શરણાઈ વદનમાં શું ઉણપ રહી ગઈ છે કંઈ હોય ગયો હોય તો મને કહો અને એ ઉણપ દૂર કેવી રીતે કરવી તે મને સમજાવો આમ જ્યોતિન્દ્રભાઈનું સંગીતનું જ્ઞાન આટલું બધું ઊંડું હતું વીસમી જેવા પણ એમની સલાહમાં પૂછતા એમને સંગીત ઉપરાંત સ્વાભાવિક છે કે સાહિત્યનો શોખ હોય અને વિવિધ ભાષાઓનો પણ ખરો નોકરી અંગે એમને ઉર્દુ ભાષા શીખવાની જરૂરત પડી હતી ઉર્દુ ભાષામાં સાહિત્યનો એક પ્રકાર છે ગઝલ સાહિત્યકાર તો હતા જ સાહિત્યમાં રુચિ હતી ઉર્દુ ભાષાની જાણકારી હતી એટલે ગઝલ પ્રત્યે પણ એમના મનમાં જિજ્ઞાસા ઉત્પન્ન થઈ કે ભાઈ ગઝલમાં હું કંઈક જાણકારી મેળવી શકું તો સારું એ પ્રમાણે એમણે ગઝલનો અભ્યાસ કર્યો ગઝલના જે મુખ્ય અંગો હતા તે બધા એમણે વાંચી જોયા અને ત્યાર પછી ગઝલમાં સારી એવી પારંગતતા મેળવી અને પોતે ગઝલ પણ રચતા થયા મુશાયરાઓમાં પણ એમણે પ્રમુખ સ્થાન શોભાવીને પ્રમુખ સ્થાનેથી ગઝલો રજૂ કરી છે એક સમયે એમને પ્રમુખ સ્થાનેથી ગઝલ સંભળાવવાનું કહ્યું ત્યારે એમણે કહ્યું હતું કે ગઝલ આવવા અમને અહીં આજ્ઞા કરાઈ છે ગઝલ તે નારી જાતિ ને અમારે પરાઈ છે આમ કયા પછી એમણે પોતાની ગઝલની રજૂઆત કરી હતી ગઝલની બાબતમાં બીજી એક યાદ આવે છે એક રંગીન મિજાજના કવિ શ્રી આસિમ રાંદેરીએ કોઈક યુવાન સ્ત્રીના સૌંદર્યનું વર્ણન કરતાં ખાસ કરીને એના કેશકલાપનું વર્ણન કરતાં પોતાની ગઝલની પંક્તિ રજૂ કરી હતી કે એ ઝુલ્ફો ને એના જાદુ એ ઝુલ્ફો ને એના જાદુ એક એક લટમાં સો મિલ લટકે આ સાંભળીને જ્યોતિન્દ્રભાઈએ સેજ ઊભા થઈને ટવકો મૂક્યો કે ભાઈ તમારે કંઈ ભૂલ થતી લાગે છે વાળનું લટમાં દિલ કેવી રીતે લટકે દિલ નહીં લટકતા હોય સો સો ઝૂલ અટકતી હશે આમ અનેક ઠેકાણે અનેક રીતે એ હાસ્ય નિષ્પન્ન કરતા પણ કેટલીક વખત એવું પણ બનતું કે એમને ઈચ્છા ન હોય તો પણ હાસ્યનું નિર્માણ થઈ જતું એમને પેટમાં ગેસ રહેતો એ ગેસને કારણે એને દબાવવા માટે ઇનોસ ફ્રૂટ સોલ્ટ નામની દવા લેતા એ દવા સાધારણ રીતે લેવાની પદ્ધતિ એવી છે કે કોઈક પવાલામાં પાણી નાખીને એમાં થોડીક ફ્રુટ સોલ્ટની ભૂકી નાખવી અને પછી એમાં થોડાક પરપોટા થાય તે થવા દેવા સેજ ઓછા થઈ જાય ત્યાર પછી એ પીવું એને લીધે ગેસ ઓછો થઈ જાય છે અને પેટનો દુખાવો પણ નરમ પડે છે એમણે કદાચ કંઈક બેધાના વ્યવસ્થામાં હશે એવું કર્યું કે ગ્લાસમાં પાણી તો લીધું પણ અંદર ફ્રૂટ સોલ્ટની ભૂકી નહીં નાખી એને બદલે સીધો સીધી ફ્રૂટ સોલ્ટની ભૂકી પોતાના મોઢામાં નાખી ત્યાર પછી અમને ખ્યાલ આવ્યો કે પાણીમાં નથી નાખી મેં મોઢામાં જ નાખી છે એટલે એ ભૂલ સુધારવા એમણે મોઢામાં પાણી નાખ્યું એને પરિણામે ફ્રૂટ સોલ્ટમાંથી પરપોટા થવાના શરૂ કર્યા ફૂટસોસની મૂકીના પરપોટા થોડા થોડા થવા માંડ્યા એટલે એમને સેજ અકળામણ થઈ એટલે એને ઓછી કરવા માટે એમણે વધારે પાણી પીધું પરિણામે તો એવી જોવા જેવી થઈ જ્યાંથી જોવા ત્યાંથી મોડામાંથી કાનમાંથી નાકમાંથી બધેથી પાણીના પરપોટાના પરપોટા નીકળતા જ ગયા આમ આ જોઈને એ હેરાન થતા હતા છતાં પણ આજુબાજુનાને અમને પણ હસવું હોવા માંડ્યું એમણે પોતાના પ્રયત્નપૂર્વક ભલે પ્રયત્ન નથી કરતા એમ દેખાય એવી રીતે પ્રયત્નપૂર્વક લોકોને હસાવ્યા છે આ વિના પ્રયત્ને અને ખરેખર અનિચ્છા એ લોકોને હસાવ્યા એવો આ એક પ્રસંગ હતો એમને આટલા બધા હેરાન થતા જોઈને અમે હસવામાં મુશ્કેલ થઈ ગયા હતા કારણ કે દ્રશ્ય જ કંઈ એવું હતું એટલે એમણે ઈશારાથી વિનંતી કરી કે મને કંઈક મદદ કરો આમાં હું હેરાન થાઉં છું એ એમનો ઈશારો જોવા પૂરતો પણ અમારું ધ્યાન એ બાબત તરફ ગયો નહીં ત્યાર પછી થોડી વખતે એમને જરાક કળવળી અને એમણે કહ્યું કે મારાથી આ વખત પહેલાં બોલાતું નહોતું હું તમને હવે કહું છું કે તમે લોકો આમ જોયા શું કરતા હતા ભાઈ હું હેરાન થતો હતો તો તમે લોકો મને મગજમાં કરી પણ આ વાત પણ એમણે બહુ સામાન્ય રીતે કરી બિલકુલ ગુસ્સો કર્યો નહીં એમના સ્વભાવમાં બિલકુલ ગુસ્સો નહોતો ગુસ્સો જરાય એ કોઈના ઉપર કરતા નહીં જિંદગીભર અમારા ઘરમાં કોઈના ઉપર એમણે ગુસ્સો કર્યો નથી અમારાથી જાણે અજાણે કંઈ પણ એવું થાય કે જે ન કરવા જેવું હોય અથવા તો એમને ન ગમે એમની પ્રતિષ્ઠાને કદાચ કંઈક છેદ ઝાંખી પાડે એવું હોય તો પણ કોઈ દિવસ અમારા પર એમણે ગુસ્સો કર્યો નથી એટલું જ નહીં પણ એ ધીમે રહીને અમને સમજાવતા કે આ વસ્તુ કરી તે યોગ્ય નહોતી એને બદલે તમારે કંઈક બીજું આ રીતે કરવાની જરૂર હતી એવું એ કહેતા પણ બાળ ગંગાધર તિલક એમ કહેતા કે સ્વાતંત્ર્ય મારો જન્મસિદ્ધ હક છે એ રાજનીતિક બાબતમાં હતું જ્યોતિન્દ્રભાઈએ આવી કોઈક વસ્તુ જાણે પોતાના જીવનમાં ઉતારી હતી અને એ માનતા કે સ્વાતંત્ર્ય એ પોતાનો જન્મસિદ્ધ હક છે એટલું જ નહીં દરેક દરેક વ્યક્તિનો જન્મસિદ્ધિ હક છે અને તે મૃત્યુ પર્યંત એનો એ હક જળવાઈ રહે છે એટલે એમની આ સલાહ એ અમને આપતા ખરા પણ એ સલાહ અનુસાર અમે વર્ત્યા કે નહીં કે અમારે વર્તવું જોઈએ એવો કોઈ આગ્રહ રાખતા નહીં એમને સાહિત્ય પ્રત્યે પ્રેમ હતો એટલે સ્વાભાવિક છે કે સાહિત્યના અનેક પુસ્તકો એમણે ઘરમાં વસાવ્યા હોય સાહિત્યનો જુદા જુદી ભાષાઓનો એમને અભ્યાસ હતો નોકરી અંગે ઉર્દુ ભાષા શીખવી હતી એ વાત હમણાં જ કરી એ ઉપરાંત ગુજરાતી તો જાણતા જ સંસ્કૃત પણ ખૂબ સારું જાણતા સંસ્કૃત ભાષામાં એમને માત્ર જ્ઞાન થતું જાણકારી હતી એવું નહોતું સંસ્કૃતનો અભ્યાસ એટલો હતો કે એ સંસ્કૃતમાં પણ કાવ્ય રચના કરતા હતા સંસ્કૃતમાં એમણે એક વખત કાવ્ય રચના કરી હતી જે કોઈ પણ શીઘ્ર કરીને શોભ કવિ શોભે એ રીતની હતી માંડવીમાં એ કોલેજમાં પ્રિન્સિપાલ હતા તે સમયે સંસ્કૃત વિભાગના અધ્યાપક એમની પાસે રજાની અરજી લઈને ગયા એ પણ સાહિત્ય જીવ હતા એટલે એમણે પોતે સંસ્કૃતમાં પોતાની કાવ્ય રચના દ્વારા જ્યોતિન્દ્રભાઈ પાસે અરજ અરજી રજૂ કરી ને કહ્યું કે મારે જરૂર છે એટલે રજા જોઈએ છે આ અરજી સાંભળીને તરત જ જ્યોતિન્દ્રભાઈએ પોતે પાછી બીજી સંસ્કૃતમાં કાવ્ય રચના કરીને એમની રજા મંજૂર કરી હતી સંસ્કૃત ભાષાના આ જ્ઞાનનો લાભ એમને બીજી એક વખત મળ્યો હતો અમે જ્યાં રહીએ છીએ એ અમારા મુંબઈના નવયુગ નગરના મકાનમાં દ્વારકાપીઠના શંકરાચાર્યપાધાર્યા હતા એમને આમંત્રણ આપીને બોલાવ્યા તો ખરા પણ ત્યાર પછી મકાનના કાર્યકર્તાઓને એમ થયું કે આ અમે પગલું ભર્યું તો ખરું પણ એમાં હવે અમારે પસ્તાવવા જેવું છે કારણ કે દ્વારકાપેઠના શંકરાચાર્ય જેવા જેમને સંસ્કૃતમાં વાત કરવાની ટેવ છે તે સિવાય બીજી ભાષાની કદાચ ઓછી ટેવ હશે તો એમની સાથે હવે સંસ્કૃતમાં વાતચીત કોણ કરી શકશે ને નહીં થાય તો આપણો કેવો મોટો ફજેતો થશે ત્યારે જ્યોતિન્દ્રભાઈએ કહ્યું કે તમે કોઈ જાતની શંકા રાખતા નહીં હું એમની સાથે સંસ્કૃતમાં વાતચીત કરીશ કરી શકું એમ છું અને એમને જે કંઈ એ ઈચ્છા થાય એ પ્રમાણેની વાતચીત પણ હું કરીશ જ્યોતિન્દ્રભાઈએ એમની સાથે સંસ્કૃતના વાતચીતની શરૂઆત કરી સ્વાભાવિક છે શંકરાચાર્ય આવા મોટા ધર્મગુરુ એટલે ધર્મ વિશે ચર્ચા થાય અને બ્રાહ્મણ બ્રાહ્મણોને મન વેદ પવિત્ર હો એટલે એમણે વેદ વિશે થોડીક ચર્ચા કરી જ્યોતિન્દ્રભાઈએ કહ્યું કે હું પણ બ્રાહ્મણ છું વેદ મારે મન પવિત્ર છે હું વેદને અનુસરું છું બધું છે પણ હું વેદથી ઊંધો છું વેદથી ઊંધા દવે એટલે આ હું બ્રાહ્મણ છું વેદથી ઊંધો છું છતાં આપની સાથે વેદની સાથે થોડીક ચર્ચા કરવાને સક્ષમ છું એ બાબતમાં હું ઈશ્વરનો આભારી છું ત્યાર પછી એમણે એમની સાથે લાંબો સમય સુધી એની ચર્ચા કરી એમણે જે ઊંધાની વાત કરી તેમાં એક બીજી એમની વિશિષ્ટતા એ હતી કે ઊંધા પગલે ચાલી શકતા ઊંધા પગલે ચાલતા એટલું જ નહીં પણ ઊંધા અક્ષરે લખી પણ શકતા ઊંધા અક્ષરે લખીને પોતાની સહી એવી રીતે કરતા કે આરસીમાં ધરીને બતાવે તો એમણે ચત્તા અક્ષરે કરેલી સહી છે એમ જ લાગ્યા વગર નહીં જરાય ફેરફાર ન પડે આમ સંસ્કૃતનો એમને અભ્યાસ હતો આવડત હતી અને ગુજરાતીના તો સર્વમાન્ય વિદ્વાન હતા એ હોવા છતાં એમને માટે એક બહુ નવાઈ જેવી વાત હતી એક તદ્દન અભાણ અજામે ભાઈને ગુજરાતી ભાષા નથી આવડતી એવી શંકા વ્યક્ત કરી હતી એક વખત એવું બન્યું કે નાજુક તબિયતને કારણે અજામની સલૂનમાં વાળ કપાવવા જઈ શક્યા નહીં એટલે પોતાને ઘેર અજામને બોલાવ્યો અને વાળ કપાવવાની શરૂઆત કરી થોડીક વાર થઈ એટલે અજામે એમને કહ્યું કે હવે ડોકું પહેલી બાજુ ફેરવો બીજી વાર એને કહ્યું તો એ જ્યોતિન્દ્રભાઈ એમ કરી શક્યા નહીં કારણ કે એક તો પહેલેથી જરા અશક્ત હતા કાનમાં સાંભળવાનું પણ થોડુંક ઓછું થયું હતું એટલે એ પ્રમાણે કરી શક્યા નહીં એટલે પહેલાં અજામને શંકા પડી કે આ ભાઈને ગુજરાતી આવડતું લાગતું નથી એમને પૂછ્યું કે ભાઈ તમને ગુજરાતી ભાષા આવડે ખરી તમે ગુજરાતી સમજી શકો એ વખતે ગુજરાતી ભાષામાં જ જ્યોતિન્દ્રભાઈએ એને જવાબ દીધો કે ના ભાઈ મને ગુજરાતી ભાષા નથી આવડતી એક કામ કર મને ગુજરાતી ભાષા આવડતી નથી પણ તું એને શીખવી શકે તો શીખવું મને શીખવાની ઈચ્છા છે કે હું પણ ગુજરાતી શીખી શકું એક કામ કર એક કાગળ લઈને તો મને ક ખો લખતા શીખો આ સાંભળીને પેલા મેં કહ્યું કે ભાઈ હું તમારો આ જેવો ભણેશરી નથી મને લખતા નથી આવડતું હું અભણ છું કોઈ બોલે તો હું સમજી શકું છું હું બોલું તો કોઈ સમજી શકે એમ ધરું છું પણ હું ગુજરાતી લખી શકતો નથી એમ એમની વિશે જ્યોતિન્દ્રભાઈના વિશે કોઈક અજાને ગુજરાતી ભાષા નહીં જાણતા હોય એવી શંકા વ્યક્ત કરી હતી એમને વિશેની બીજી કોઈક વાત કરતાં કહું તો જ્યોતિન્દ્રભાઈ પરાક્રમી પુરુષ હતા એમ કેવું કદાચ વધારે પડતું લાગે પણ એમણે કેટલાક પરાક્રમ એવા કર્યા છે કે જે આજ સુધી ભાગ્ય જ કોઈએ કર્યા હશે કે ભવિષ્યમાં પણ ભાગ્ય જ કોઈ કરશે એમને પતંગનો શોખ હતો એટલે પતંગ ચગાવતા અને પતંગ વિશેની કોમેન્ટરી પણ એમણે ચંદ્રસિંહ મહેતાસની સાથે મળીને સુરતમાં કરી હતી પણ તે સિવાય એમના સામાન્ય પરાક્રમમાં એક એ હતું કે આવી નબળી પાતળી સૂકી કાયા સાથે પણ એ તાડ કે નારિયેળી જેવા જળ ઉપર પણ સડસડાટ ચડી જતા અને કશે પર્વત ચડવાનું હોય તો એમના વધારે મજબૂત વધારે સશક્ત એવા એમના મિત્રો કરતાં વધારે વહેલા પર્વતના શિખરે જઈને ઊભા રહેતા અને એમની રાહ જોતા આ એક સામાન્ય હતું પણ બીજું જે પરાક્રમ એમનું હતું એ પતંગની બાબતમાં કહું તો એમણે જે પરાક્રમ કર્યું હતું તે આજ સુધી કોઈ પણ પુરુષે કર્યું હોય કોઈ પણ માણસે કર્યું હોય એવું હું માનતો નથી એ હવામાં અધર ઉડ્યા હતા એમને પતંગનો સારો એવો શોખ હતો પતંગ ચગાવી પણ જાણતા અને ખૂબ ખૂબ પતંગ ચગાવ્યા એક વખત અમારા ઘરની આઠમા માળની અગાસી પરથી હા જે મકાન એક હીરું પર આવેલું છે ત્યાંથી એમણે પતંગ ચગાવવાની શરૂઆત કરી શરૂઆતમાં તો પતંગમાં કંઈ વાંધો ન આવ્યો સરસ રીતે પતંગ ચગ્યો પણ પતંગ થોડોક મોટો ને વજનદાર હતો અને એ પતંગ ઠીક ઠીક પ્રમાણમાં ઊંચે ગયો ત્યાર પછી એકદમ જોરમાં પવન વાવવાનું શરૂ થયો પવન વગર તો પતંગ ચગેલ નહીં પણ આ જરા વધારે પડતો જોરમાં પવન હતો એના પરિણામે જ્યોતિન્દ્રભાઈ પતંગ અને માજાની સાથે હવાથી અધર ઊંચકાયા લગભગ સાત આઠ ઇંચ જેટલા ઊંચા થયા અને પછી પાછા નીચે ઉતરવા માટે એમણે હવા ત્યાં મારવા માંડ્યા અને પગ આમતે મરવા માંડ્યા જે ખરેખર ઉડતા હોય એવું જ દ્રશ્ય હતું આમ એ હવામાં ઉડ્યા હતા હવામાં ઉડવાનો આ એમનો પ્રયોગ મને લાગે છે કે બીજા કોઈ એ નહીં કર્યો હોય અને ભવિષ્યમાં કરશે નહીં એવી આશા રાખું છું એ ઉપરાંત એક વખત એમણે પોતે ડેન્ટિસ્ટ નહોતા છતાં પણ એક જણનો દાંત પાડ્યો હતો અમારા ઘરમાં એવી પ્રથા કે અમે લોકો રાત્રે સૂતી વખતે જ્યોતિન્દ્રભાઈના બધા કપડાં સુક્યા હોય ત્યાંથી ઉતારી લઈને ઘડી કરીને એક ઠેકાણે વ્યવસ્થિત રીતે મૂકતા એક વખત એક વખત એ કપડાં પૂરા સુકાયા નહોતા એટલે અમે એ રીતે ઉતારીને નીચે મૂકી શક્યા નહીં સવારે એમણે જોયું કે આ તો અહીંયા મૂક્યા નથી હવે મારે જાતે લેવા પડશે એટલે એક નાનકડા સ્ટૂલ પર ચડીને એમણે એક કપડાં ઉતારવાનો પ્રયત્ન કર્યો કારણ કે એમની પોતાની ઊંચાઈ શારીરિક ખાસ નહોતી એટલે એમનો હાથ એમને એમ તો તાર પર સૂકવેલા કપડાં સુધી પહોંચે એમ નહોતો એટલે એમને સ્ટૂલ લેવાની જરૂર પડી હવે કમનસીબે એ સ્ટૂલ થોડું ગડબડ્યું હતું જેવા એ સ્ટૂલ પર ચડ્યા તે હું સ્ટૂલ હલવા માંડ્યું છતાં પણ થોડી કિંમત કરીને હાથ લંબો કરીને એમણે પોતાનું ધોતિયું ખેંચ્યું એની સાથે ધોતીયું સ્ટૂલ અને જ્યોતિન્દ્રભાઈ ત્રણે ત્રણ ગબડી જોડ્યા એ ગબડી પડ્યા પણ એમના સદભાગ્ય એમને કોઈ ઈજા ન થઈ કારણ કે ત્યાં નજીકમાં જ અમારા ઘરનો નોકર સૂતો હતો એ પડ્યા તે એવી રીતે પડ્યા કે એમનું માથું સીધે સૂજ્યું પેલાના મોઢા સાથે ટકરાયું એટલે એનો દાંત તૂટી ગયો આમ ડેન્ટિસ્ટ ન હોવા છતાં એમણે દાંત પાડ્યો છે હું માનું છું કે કોઈ પણ વ્યક્તિએ અથવા તો કોઈ ડેન્ટિસ્ટે પણ આવી રીતે કોઈનો દાંત નહીં પાડ્યો હોય આ ઉપરાંત એમનું એક બીજું પરાક્રમ એવું છે કે જે લોકોને આશ્ચર્ય પામાડે એવું છે પણ સત્ય છે લોકો ઘણીવાર જાત જાતની વસ્તુઓ વિચારતા અને કરતા જ્યોતિન્દ્રભાઈના સ્વભાવમાં થોડું કુતૂહલ હતું એટલે એમને એકવાર વિચાર આવ્યો કે માણસને ગલી કરીએ છીએ તો એ હશે છે તો પાંદરાને ગલી કરીએ તો એ હશે કે નહીં એ ગલી કરીને એને હસાવવાનો પ્રયોગ કરવામાં જોડાયા પરિણામ એ આવ્યું કે એક વાંદરી હતી તેની બગલમાં અર્થ નાખીને એણે ગલી પચી કરવાનો પ્રયત્ન કર્યો એ વાંદરી નારી જાતિની હતી એટલે એને કદાચ કંઈ અજુગતું લાગ્યું હોય કે કંઈક બીજા કારણસર અજુગતું લાગ્યું હોય પણ વાંદરી હસી નહીં એને ક્રોધ આવ્યો એને જોર થી એક જે દીધો ને તમારા ગયો પણ પરાક્રમ પણ ભાગ્ય કોઈએ કર્યો હશે આમ જાત જાતના એ પરાક્રમ કરતા એમના જીવનમાં એક બે વખત ચમત્કાર થયા હતા આપણને નવી લાગે એવી વાત છે પણ સો ટકા સાચી છે ને એમાંને એક વસ્તુનો તો હું પોતે સાક્ષી છું કારણ કે એની સાથે હું પણ થોડોક સંકળાયેલો છું પહેલાં તો એમને નોકરી કરવાની જરૂર હતી એટલે નોકરીની શોધમાં હતા ત્યારે